નમસ્કાર મિત્રો, હું જય વસાવડા આપની સાથે વાત કરવા માટે ઉપસ્થિત થયો છું કે ફરી એકવાર આવી રહ્યો છે રાજકોટમાં સૌરાષ્ટ્ર બુકફેર. ખૂબ સરસ મજાનું એક પુસ્તક પર્વ જેનું ઉદઘાટન 25 જાન્યુઆરીએ એટલે કે આ શનિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કરવાના છે. અને એ જ દિવસે સાંજે તરવરાટ સાહિત્ય સંધ્યાની અંદર મારે વાત કરવાની છે સંસ્કાર ઘડતરના સાહિત્યની, દાદાજીની વાતોની, એટલે કે રમણલાલ સોનીની, એની વાર્તા વિશ્વની, કારણ કે એમનો પણ 111મો જન્મદિવસ. અને મિત્રો, એની સાથે આખું પુસ્તક પર્વની અંદર અનેક વક્તાઓ આવવાના છે અને ખૂબ સરસ મજાનું આખું લિટરેચર ફેસ્ટિવલનું સેશન થવાનું છે. એ ઉપરાંત પુસ્તકોના સરસ મજાની મહેફિલ તો સજવાની જ છે. પૂજ્ય મોરારી બાપુ કહે છે એમ, ગ્રંથિ છોડે તે ગ્રંથ અને મસ્તક ખોલે તે પુસ્તક. તો આપણે પણ આવી જ રીતે આગળ વધવાનું છે, પુસ્તકોની અંદર સફર કરવાની છે. અને મારે ખાસ અભિનંદન આપવાના અમારા પ્રિય મેહુલભાઈ રૂપાણી અને એમની આખી ટીમને કે જે ખૂબ સરસથી, અંગત રસથી, પેશનથી એક મહેનત કરીને આખું પુસ્તક પર્વ સજાવી રહી છે બુકફેરનું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને બધા શિક્ષણ ક્ષેત્રના મિત્રો પણ એમાં જોડાયેલા છે અને આપ સૌ પધારો એની મને હૃદયપૂર્વકની પ્રતીક્ષા છે. આપણે આંગળે વિચારોના વૃંદાવનનો આ એક પ્રકારનો મહોત્સવ છે અને એક નવા વિશ્વની અંદર આપણે લઠાર મારવાની છે કે જેની અંદર આપણે આપણે પોતાનો વિકાસ વાંચન દ્વારા કરી શકીએ. તો મિત્રો, આવો છો ને, મળીએ છીએ 25 જાન્યુઆરીએ સાંજે 5:30 વાગે DH કોલેજ ગ્રાઉન્ડમાં તરવરાટ સાહિત્ય સંધ્યાની અંદર. દાદાજીની વાતો જય વસાવડા એટલે કે મારી સંગાથે રાજકોટના સૌરાષ્ટ્ર બુક ફેરમાં.